નમસ્કાર દર્શક મિત્રો અમારા આ ખાસ કાર્યક્રમ કે જેનું નામ છે પ્રદૂષણનો પ્રકોપ તેમાં હું અશોક થાન કે આપનું સ્વાગત કરું છું મિત્રો પોરબંદરમાં બિલ્લા ફેક્ટરીના નામે ઓળખાતો સૌરાષ્ટ્ર કેમિકલનો પ્લાન્ટ અનેક પ્રકારે પ્રદૂષણો ફેલાવે છે વર્ષો જૂની આ સમસ્યા અંગે અનેક વખત રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી શું છે સમગ્ર મામલો જુઓ અમારા આ ખાસ અહેવાલમાં પોરબંદર શહેરમાં બિલ્લા ફેક્ટરીના નામે ઓળખાતો નિર્મા ગ્રુપનો સૌરાષ્ટ્ર કેમિકલ્સ પ્લાન્ટ આવેલો છે આ ફેક્ટરીને પ્રદૂષણને લગતા સરકારના કોઈ નિયમો લાગુ પડતા જ ન હોય તેમ અનેક પ્રકારે આ ફેક્ટરી પ્રદૂષણ ફેલાવી રહી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે આ ફેક્ટરીમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોના કામદારો બિરલાના દંગા નામે ઓળખાતી વસ્તીમાં વસવાટ કરે છે આ કામદારોના પરિવારો માટે યોગ્ય આવાસો પણ નથી ટોઇલેટ બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા નથી કે તેમના બાળકોના અભ્યાસ માટે હલ શાળા કે બાળ મંદિર જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તેવી રજૂઆત પોરબંદરના વકીલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ ઉચ્ચ કક્ષાએ કરી છે હું ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા વકીલ છું અને આરટીઆઈ એક્ટિવિસ્ટ છું જે પોરબંદર શહેરની મધ્યમાં આવેલી જે સૌરાષ્ટ્ર કેમિકલ અને નિરમા જે કેમિકલ છે એ આજે જબરજસ્ત પ્રદૂષણ ફેલાવે છે કારણ કે સરકારના કોઈ નિયમો એને લાગુ નથી પડતા પ્લસ એને જે પ્રદૂષણ ફેલાવે છે એમાં કામ કરતા જે કામદારો છે એ પણ અતિ દુર્ગમ રીતે રહે છે એટલે કોઈ સુવિધાઓ નથી અહીંયા સંડાસ બાથરૂમ નથી અને બીજી કોઈ પણ સુવિધાઓ નથી એના જે કોન્ટ્રાક્ટરના કામદારો છે એને સુવિધાઓ કોન્ટ્રાક્ટરોને અને ફેક્ટરીની બંનેને આપવી જોઈએ છતાં પણ આજથી સુધી મેં સંડાસ બાથરૂમ એને રહેવા માટે મકાન પણ સારું નથી એણે બાળકો માટે મંદિર પણ નથી એણે કર્યું એના બાળકો માટે કોઈ સુવિધા ભણવાની પણ સુવિધા નથી કરી વકીલ ભનુભાઈના આક્ષેપો મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે જાતે જઈ બિરલાના દંગામાં તપાસ કરતાં અહીં બાળકોના અભ્યાસ માટે કોઈ સુવિધા જોવા મળી ન હતી સૌરાષ્ટ્ર કેમિકલ્સ પ્લાન્ટના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને અને તેના પરિવારોને પાયાની સુવિધાઓ પણ મળતી ન હોવાના આક્ષેપ અંગે દંગામાં જોઈ અમારી ટીમે તપાસ કરી ત્યારે આક્ષેપમાં વાસ્તવિકતા હોય તેવું જણાયું અહીં વસવાટ કરતા શ્રમિકોએ એવું જણાવ્યું હતું કે તેમના બાળકો માટે અભ્યાસની કોઈ સુવિધા ફેક્ટરી દ્વારા કે કોન્ટ્રાક્ટરો દ્વારા ઊભી કરવામાં આવી નથી જેને લઈને તેમના બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે તો અમારું નામ કસ્તુર ગાંધી સરવૈયા

સૌરાષ્ટ્ર કેમિકલનો આ પ્લાન્ટ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને સુવિધા તો પૂરી પાડતો નથી પરંતુ ઉલટું પ્રદૂષણ ફેલાવીને આ શ્રમિક પરિવારો સહિત આસપાસમાં વસવાટ કરતા અનેક લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ્સનો પ્લાન્ટ અનેક પ્રકારે પ્રદૂષણ ફેલાવે છે જેમાં ખાસ કરીને સમયાંતરે એમોનિયા ગેસ પણ મોટા પ્રમાણમાં છોડે છે તો કેમિકલયુક્ત પાણી પણ આ ફેક્ટરી દ્વારા દરિયામાં જ છોડવામાં આવે છે એમોનિયા ગેસને કારણે આ ફેક્ટરીની આસપાસ વસવાટ કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો દરિયામાં છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી પણ દરિયાઈ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિને જભરું નુકસાન કરે છે તેવી રજૂઆત પણ ભનુભાઈએ કરી છે એમોનિયા પણ ગમે ત્યારે છોડે અને એમોનિયા અને કેમિકલ યુક્ત પ્રાણી પાણી જે એનું છે મોટા ભાગનું એ દરિયામાં છોડવામાં આવે એટલે જીવસૃષ્ટિને જબરજસ્ત નુકસાન કાર થાય છે કારણ કે દરિયાની અંદરના ભાગમાં લગભગ બે ત્રણ કિલોમીટર સુધી પાણી છોડવામાં આવે ત્યાં સુધીની પાઇપલાઇન છે સૌરાષ્ટ્ર કેમિકલ્સના પ્રદૂષણ અંગે અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તેમ છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આંખો ઉઘડતી નથી તેવા આક્ષેપ શહેરભરમાં થઈ રહ્યા છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર બિરલા ફેક્ટરી તરીકે ઓળખાતા આ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ છોડી વાતાવરણ દૂષિત કરવામાં આવે છે એટલું જ નહીં લાઈમસ્ટોનનો હજારો ટનનો જથ્થો પણ ખુલ્લામાં રાખવામાં આવ્યો છે જેના લોડિંગ અનલોડિંગને કારણે શહેરભરમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી પ્રદૂષણ છોડવામાં કોઈ કસર ન છોડવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આ ફેક્ટરી નજીકમાં જ લાઈમસ્ટોનનો હજારો ટન જથ્થો ખુલ્લામાં રાખવામાં આવે છે અને આ જથ્થો પોરબંદર સોમનાથ જતા નેશનલ હાઇવેની બિલકુલ બાજુમાં જ રાખવામાં આવે છે જેના કારણે આવતા જતા વાહન ચાલકોને પ્રદૂષિત વાતાવરણને કારણે આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે આ ફેક્ટરીની બાજુમાં જ કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર છયા શહેરના વિસ્તારો ઝુરીબાગ વિસ્તાર પક્ષી અભયારણ્ય અને કેન્દ્રીય વિદ્યાલય આવેલા છે ત્યાંના લોકોને પણ આ પ્રદૂષણને કારણે આરોગ્યને હાનિ પહોંચી રહી છે

ઓલી બાજુ પક્ષી અભયારણ્ય છે બાજુમાં સેન્ટ્રલ સ્કૂલ છે અને બાજુમાં આખી એટલા એટલાથી દસથી પંદર હજાર સાયાના અને આઠ દસ હજાર પહેલાં જુરીબાગના લોકોને કાયમી અસર થાય છે અને આ અત્યારે જે કોરોના છે એમાં ખાંસી અને શરદીને જો મોટે ભાગે હોય તો એમેનિયા ગેસ છોડવામાં આવે એનાથી ફેફસાઓને જબરજસ્ત નુકસાન થાય છે આ ફેક્ટરી દ્વારા પ્રદૂષણ ફેલાવવાની સાથે સાથે પેસકદમી પણ કરી હોવાના આક્ષેપ થયા છે

બીજી તરફ એવા પણ આક્ષેપ કર્યા છે કે અહીં ખુલ્લામાં રાખવામાં આવતી કોલસીની ભૂકી શ્વાસમાં જતા શરીરને જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં આ ફેક્ટરીના કામદારોના પણ આવી બીમારીઓના કારણે મોત નીપજ્યા છે પરંતુ કઈ બહાર ન આવતું હોવાના આક્ષેપ ભાનુભાઈ દ્વારા કરવામાં આવ્યા છે મોટા મોટાભાગની નાનો માણસ કોઈ પેશકદમી કરે તો તંત્ર તાત્કાલિક હટાવવા માટે જાય છે આની હજારો વીઘા ઉપર પેશકદમી કરેલી છે અને ત્યાં ખુલ્લામાં જે કાર્બન કોલસાઓ પણ ખુલ્લામાં રાખેલ છે ખુલ્લામાં સૂકવે છે અને એનું પણ જબરજસ્ત પ્રદૂષણ ફેલાય છે કોલસી પણ ખુલ્લામાં રાખવામાં આવે છે એટલે કોલસી જ્યાં રાખવામાં આવે છે ત્યાં નાના બાળકો પણ વસવાટ કરે છે અને અમુક જે ટેમ્પરરી મજૂરો પણ વસવાટ કરે છે એને પણ સીધે સીધા કોલસી શ્વાસમાં જવાથી જબરજસ્ત નુકસાન કરે છે અત્યાર સુધીમાં ઘણા બધા માણસો મોતને ભેટા છે પણ કારણ કે કોઈ પીએમ નથી કરાવતું કે કોઈ ફરિયાદ નથી થતી એટલે આજની સુધી એની ફરિયાદ દબાતી રહેશે આ આ બાબતે જો આગળ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હું નામદાર હાઈકોર્ટમાં તમામ પ્રશ્નો લઈને જવાનો છું પોરબંદરનો સૌરાષ્ટ્ર કેમિકલ્સનો પ્લાન્ટ આટલું પ્રદૂષણ ખુલ્લે આમ ફેલાવે છે છતાં તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી છાયા શહેરના વિસ્તારની હદમાં આવે છે ત્યારે છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ બોજાભાઈ ખૂટીએ પણ આ મામલે અનેક વખત રજૂઆતો કરી છે જેમાં ખુલ્લું પડેલું લાઈમસ્ટોન અને ઝેરી ગેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કે ખાસ કરીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી જ નથી બિરલા નિરમા કંપની છે હાલમાં એને પણ અમે અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ એ લોકો પ્રદૂષણ કંઈ પણ પ્રદૂષણને અટકાવવાની કોશિશ કરતા નથી ને એના જે કંઈ કુલસીને જાહેરમાં જે પથ્થર લાઈફસ્ટોનને ઢગલા પડ્યા છે એને કોઈ સાચવી શકતા નથી ને એના હિસાબે છાયા ગામને એટલું પ્રદૂષણ સહન કરવું પડે છે કે જેની કોઈ વાત નથી એને અવારનવાર એ લોકો એમોનિયા ગેસ છોડે છે કોઈ પ્રજાને જાણ કરતા નથી કોઈ પબ્લિકને એનાથી આટલું નુકસાન થાય છે કે જે આ બનાવ બનશે ત્યારે જે લાવાનો એક પ્રોગ્રામ થયો હતો જે તે વખતે ભોપાલમાં લાવા રસ થયો હતો અને જેટલા માણસો મરી ગયા હતા એનાથી ડબલ છાયાની અંદર આ નુકસાન થયું બિરલા ફેક્ટરી દ્વારા ચોવીસ કલાક છોડવામાં આવતા અનેક પ્રકારના પ્રદૂષણને કારણે આરોગ્યને નુકસાન થાય છે આ વાત માત્ર અમે નથી કહેતા પરંતુ શહેરના ખ્યાતનામ ડોક્ટરો પણ વાત સાથે પોતાની સહમતી દર્શાવે છે પોરબંદરની આ બિરલા ફેક્ટરી વર્ષોથી અનેક રીતે પ્રદૂષણ ફેલાવી રહી છે આ પ્રદૂષણને કારણે લોકોના આરોગ્યને જબરું નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને ફેક્ટરી દ્વારા દરિયામાં છોડવામાં આવતું ઝેરી કેમિકલયુક્ત પાણી દરિયાઈ જીવ સૃષ્ટિને તો નુકસાન કરે જ છે પરંતુ દરિયામાં નાહવા જતા લોકોને પણ નુકસાન કરી રહ્યું હોવા અંગેનો મત પોરબંદરના ખ્યાતનામ એવા ડોક્ટર નિતિન શીડાએ વ્યક્ત કર્યો હતો પ્રથમ વાત કરશું આપણે વોટર પોલ્યુશનની વોટર પોલ્યુશન માટે અત્યારે જે કેમિકલ્સ ફેક્ટરીઓમાંથી દરિયામાં પાણી છોડવામાં આવે છે એ પાણીના કારણે ઘણું બધું ડેમેજ થાય છે એ પાણી દરિયાના પાણીમાં ભળવાના કારણે જીવસૃષ્ટિને નુકસાન થાય છે વચ્ચે એક વખત આપણા જ એરિયામાં ઘણા બધા માછલાઓ દરિયા ઉપર તણાઈને આવી ગયા હતા કારણ કે કેમિકલ ગંદુ અને ઝેરી હોય છે એમાં નાહવા માટે જે રામસિવિંગ ક્લબમાં લોકોને શીખવાડે છે ત્યાં લોકો નાહવા જાય છે પરસોત્તમ જેવા ધાર્મિક મહિનાની અંદર લોકો નાવા જતા હોય છે એમને પણ નુકસાન થાય કારણ કે એમની સ્કિન ઉપર કેમિકલ્સ આવવાથી ખંજવાળ તથા સ્કિનના એલર્જી ઘણા બધા રોગો થાય છે અને દરિયાઈ સૃષ્ટિ અને માણસને બંનેને નુકસાન થાય છે બહારથી આવતા સહેલાણીઓ પણ પગ બોળવા જતા હોય છે દરિયાઈ વનસ્પતિને નુકસાન થાય છે પગ બોળતા લોકોને પણ ઘણી વખત પગમાં ખંજવાળ વગેરે જાતના કેમિકલ્સના કારણે થતા રોગો થાય છે તો બીજી તરફ ખુલ્લામાં રાખવામાં આવતો લાઇમસ્ટોનના જથ્થાની અને કોલસેની ભૂકી પણ શ્વાસના ગંભીર રોગો પેદા કરી શકે છે એટલું જ નહીં પરંતુ ભૂકીનું આ પ્રદૂષણ આંખ અને અન્નળીને પણ ખાસું એવું નુકસાન કરી શકે છે બીજા નંબરની વાત એર પોલ્યુશન એર પોલ્યુશનમાં દાખલા તરીકે ટ્રક જતા હોય કે જેમાંથી ધૂળ ઉડતી હોય સ્ટોનના જે ક્રશર હોય એના અંદરથી જે લાઈમસ્ટોનની ઝીણી ધૂળ ઉડે જેને આ લોકો ભૂકી તરીકે ઓળખે છે કે ભૂખી તરીકે ઓળખે છે એ બધી વસ્તુઓ શ્વાસની અંદર જાય ત્યારે એના ઝીણા માઇક્રો પાર્ટિકલ્સ હોય કે જે આપણે જોઈ શકતા નથી કદાચ માસ્ક પહેર્યું હોય તો પણ એ નાકની અંદર થઈને ફેફસામાં પહોંચી શકે છે એના કારણે શ્વાસટેળીની અંદર એલર્જીના રોગો જોવા મળે છે એલર્જીના કારણે શ્વાસ વધી જાય ઘણી વખત એલર્જીના કારણે દમ જેવી રોગ પણ લાગુ પડે છે વધારે પડતા પાર્ટિકલ્સ કે વધારે પડતું જો ક્રોનિક એટલે કે સતત એનો એક્સપોઝર થાય એ ફેફસાની અંદર જામી અથવા તો ફેફસાની અંદર રીએ તો એના કારણે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ લંગ ડિસીઝ એટલે કે ફેફસાની શ્વાસનળીના રોગો કાયમ માટે આવી જાય અને કાયમ માટે દર્દીનું ફેફસાની જે કેપેસિટી હોય શ્વાસ લેવાની એ ઘટે એના કારણે કાયમી ધોરણેને શ્વાસની બીમારીઓ લાગુ પડતી હોય છે બીજા નંબરે એ માઇક્રોપાર્ટિકલ્સ બીજે શરીરમાં આંખોમાં જવાથી આંખોને પણ નુકસાન કરી શકે છે અન્નળીમાં જાય તો એને પણ નુકસાન કરી શકે છે ઓવરઓલ આ પોલ્યુશન બંને પોલ્યુશન માણસ જાતિ માટે ઘણા ખતરનાક છે છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પોરબંદરના આરટી એક્ટિવિસ્ટ અને વકીલ સહિતના અનેક લોકોએ રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બિલ્લા ફેક્ટરીના પ્રદૂષણ અંગે રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી જ નથી ત્યારે સરકારી તંત્ર સામે સીધા હપ્તાખોરીના ખુલ્લા આક્ષેપો થયા છે પોરબંદર જિલ્લામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર નામ પૂરતું કાર્યરત હોય તે મોટા ભાગે નિષ્ક્રિય જોવા મળે છે રાજકીય આગેવાનો વકીલો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિત અનેક લોકોએ રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બિલ્લા ફેક્ટરીના આ પ્રદૂષણ અંગે અનેક વખત વિસ્તૃત માહિતી સાથે રજૂઆતો કરી છે તેમ છતાં પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેમ ફેક્ટરી સામે કોઈ કાર્યવાહી થતી જ નથી અને જ્યારે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ અંગે પૂછવામાં આવે ત્યારે સબ સલામત હોવાના જ ગાણા ગાય છે ત્યારે સવાલ એ છે કે આટલું પ્રદૂષણ હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેમ ચૂપ બેઠું છે કે પોરબંદરના વકીલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ એવા આક્ષેપ કર્યા છે કે આ ફેક્ટરીના સંચાલકો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના સરકારી તંત્રોને કાયમી ધોરણે હપ્તાઓ પહોંચાડવામાં આવે છે જેને કારણે બિરલા ફેક્ટરી સામે કોઈ કાર્યવાહી થતી નથી આ વારંવાર રજૂઆત કરેલી છે સરકાર સીમા પણ કરેલી છે પણ આ તંત્રને આ ફેક્ટરીના જે માલિકો છે એ કાયમી હપ્તાઓ આપે છે એક પણ તંત્રને હપ્તાઓ આપે છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ કાયમી હપ્તાઓ આપે છે પોરબંદરના સૌરાષ્ટ્ર કેમિકલ પ્લાન્ટ દ્વારા ફેલાવતું ઝેરી પ્રદૂષણ પ્રદૂષણ વિભાગ મોડનું ભેદી મોન અનેક રજૂઆતો છતાં સરકારી તંત્ર કેમ નથી કરતું કોઈ કાર્યવાહી આવા તો અનેક સવાલો પોરબંદરવાસીઓના મનમાં ઉઠી રહ્યા છે ખબર નહીં પોરબંદરવાસીઓના સવાલોનો જવાબ ક્યારે મળશે મિત્રો ફરી મળીશું કોઈ નવા જ કાર્યક્રમ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર